भरणिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमरिमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामी नारायण भगवान की, हरि कृष्ण महाराज की जय। सदगुरु स्मृति महोत्सव प्रेरक अने वक्ता वड़ताल टेम्पल बोर्ड चेरमेन श्री परम पूज्य सदगुरु शास्त्री स्वामी श्री घनश्याम प्रकाश दास जी स्वामी, एमना वडील गुरु बंधु अने महोत्सव अध्यक्ष श्री भक्ति किशोर दास जी स्वामी, मेमनगर गुरुकुल थी पधारेला परम पूज्य सदगुरु पुराणी स्वामी श्री बालकृष्ण दास जी स्वामी, एमज खीरसरा थी पधारेला नाणी स्वरूप दास जी स्वामी, घनश्याम प्रकाश स्वामी नु संत मंडल, विद्यार्थी मंडल, उपस्थित नाना मोटा यजमानो, श्रोताओ, मेहमानो, बधाने जय स्वामी नारायण। जय घनश्याम प्रकाश स्वामी एटले अमारा मंडल साथे आ मंडल बहु नजीक थी अने आत्मीयता थी जोड़ायेलू छे। हरणीना डिसेम्बरना महोत्सवमां ए पूरा परिवार सहित मंडल सहित त्यां दिवसों सुधी रोकाई अने बधी प्रकारनी सेवा स्वीकारी हती। सद्गुरु कथा ज्ञान यज्ञ महोत्सवमां होय एवो आ पहेलो प्रसंग छे। स्वामीए सद्गुरु कथा ज्ञान यज्ञना युगनो प्रारंभ कर्यो छे। भविष्यमां आ युग बहु प्रगतिने पामशे। आ एक निडरता नु प्रतीक छे। एमाय वरताल प्रदेशमां अने वरतालनी तळेटीमां નિડરતાનું પ્રતીક છે। ચેરમેન થયા પછી વરતાલના વિકાસમાં કણે ઠેકાણે એમણે નિડરતાના દર્શન કરાવ્યા છે। અહીંયા તો સદગુરુ કથાનો યુગ શરૂ થયો હોય એવો મને ભાવ થયો છે એના પ્રતિ। આ સદગુરુ ચરિત્ર કથાના યુગના આદ્ય સ્થાપક લખાશે એવું લાગે છે। ખરેખર બહુ તમે અભૂતપૂર્વ કથાની પસંદગી કરી છે તમે તો ઠીક, પણ તમારા સંતો વિદ્વાન છે છતાંય વિદ્વાનોએ આ કથાની પસંદગી કરી એની પસંદગીને આપણે બહુ બિરદાવશું। સંપ્રદાયની સ્થિરતા સદગુરુ ચરિત્રોની કથાઓ ઉપર જ છે। આ સદગુરુ આ સંપ્રદાયના પાયામાં સદગુરુના ચરિત્રોનું શિશુ ધરબાયેલું છે અને એ પાયા ઉપર આ સંપ્રદાય અડીખમ ઝૂમી રહ્યો છે। પણ આમાં વાત એટલી જ છે કે આંખ બધાય પાસે છે
दृष्टि कोई पासे नथी। समझाई छे? आँख बधाई पासे छे, दृष्टि कोई कज पासे छे। जेने दृष्टि मळे एने अंतरना दर्शन थाय, सूक्ष्मना दर्शन थाय। जेने आँख मळे एने स्थूलना दर्शन थाय। आँख मळे एने स्थूलना, आँखथी स्थूलना दर्शन थाय छे। दृष्टिथी सूक्ष्मना दर्शन थाय छे। मुक्तानंद कहे, हरि हरि जननी गति छे न्यारी, देहदर्शी देखे एने पोता जेवा संसारी। जेने दृष्टि मळे एने भक्त देखाय, जेने आँख मळे एने संसारी देखाय। समझाई छे? परत बापा जूनागढ़ होय, गुणातीतान स्वामीनी सभामां बैठा होय, गुजरातना ने दूर दूरना भक्तो आवे, एमां केटलाय भणेला होय, व्यापारीओ होय, उद्योगपति होय, कपड़ाने डाग न पड़वा दी एवा होय, परत बापा मेला कपड़ावाला होय, એટલે ઓલા ઉજળા કપડાવાળા આમ બાપાથી દૂર રહી, ત્યારે ગુણાતીતાન સ્વામી બોલે કે ઉજળા કપડાવાળાઓ, એ અગતરાયના પરોત બાપાનો પવન તમને લાગશે ત્યારે તમે અક્ષરધામમાં જશો। આંખથી જોનારા એને મેલા ઘેલા લાગે, અને દ્રષ્ટિથી જોનારા એને અક્ષરધામના મુક્ત લાગે। સદગુરુ ચરિત્ર જ્ઞાન યજ્ઞમાં દ્રષ્ટિ પામેલાને આનંદ થશે, આંખથી જોનારાને ઉદ્વેગ થશે, કારણ કે એને દ્રષ્ટિ મળી નથી। ગુણાતીતાન સ્વામી વંથલી ગયા, કલ્યાણ બાપાને ત્યાં શેરડીનો સિંચોડો ચાલતો હતો, ત્યાં કલ્યાણ બાપાના દીકરા ડાયાભાઈ વગેરે ત્રણ દીકરાઓ ખેડૂતોના છોકરા, તો શું વાડીએ, એમાંય જૂનો યુગ, કપડાં હોય ન હોય, એકાદું હોય બે હોય, પાઠલ ઠૂટલ હોય, મેલા ઘેલા હોય, શેરડી ચૂંતા હોય ને રમતા હોય। દેવજી કલ્યાણ બાપાના દીકરા ડાયાભાઈ સામુ જોઈને સ્વામી બોલ્યા, જેને આંખથી આંખ મળી છે એ એમ કે છે કે આ શબ્દો પાછળથી બીજાએ ઉમેરેલા છે, જેને દ્રષ્ટિ મળી છે એ એમ કે છે કે ગુણાતીતાન સ્વામી જ આ શબ્દો બોલેલા છે। ક્યાં શબ્દો બોલવા છે? ગુણાતીતાન સ્વામી કે શ્રીજી મહારાજને પ્રતાપે આવા સત્સંગીના સમાધિ નિષ્ઠ છોકરાઓ સામુ જોઈ તો અવતારો કરતા અનંત ગણું ઐશ્વર્ય તો આમાં છે। દ્રષ્ટિ મળી હોય તો તાળી પાડજો।
ખોટી ખોટી આ સભા શોર્ટ ની સભા જેવી છે સ્વામી. શોર્ટ ની સભા છે, બહુ સારું લ્યો. એવી છે, વાહ વાહ. આ ગુણાતીતાન સ્વામીની દ્રષ્ટિ, આમાં દ્રષ્ટિ મેળવવાની છે તમારે. અત્યારે તમારે વક્તાશ્રીની દ્રષ્ટિ મેળવવાની છે, જે એના દાદા ગુરુ અને એમના ગુરુના ચરિત્રોની તમને કથા સંભળાવી રહ્યા છે. સામો ધાવે ને એ દ્રષ્ટિ મળે, એ સામો ધાવી શકે, એ ગુડિયાનો વાળે, અટકે નહીં, ભારને ખેંચી જાય. સામો ધાવ્યો કોને કહેવાય? વાછડો હોય, ગાયનો વાછડો, પછી બે આંચળ વાછડાને ધવડાવી દે અને બે આંચળનું જ દૂધ દોવે, બે ટાણા બે આંચળનું દૂધ ધવડાવી દે અને એ સામો ધાવ્યો કહેવાય. એ ગમે એવું ગાડું ભર્યું હોય અને એમાં જોડ્યો હોય અને પછી ભોગાવા નદીની રેતીમાં એ ગાડું જાય તો સડસડાટ કાઢી નાખે, અટકવા ન દે. જેને દ્રષ્ટિ મળીને એ પરોક્ષની વાતમાં ગુડિયા ન વાળે, પરોક્ષની વાતમાં ચાલે, પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની વાતમાં ગુડિયા ન વાળે. મુક્તાનંદ સ્વામીની આ પરંપરા, મુક્તાનંદ સ્વામી એટલે બસ નીલકંઠને રોકવાની દ્રષ્ટિ એની પાસે હતી. સાત સાત વર્ષ સુધી નીલકંઠ વર્ણીને કોઈ રોકી શક્યા નહીં. અયોધ્યાથી નીકળેલું નીલકંઠ રૂપી બાણ ક્યાંય રોકાયું નહીં. અને એ નીલકંઠ રૂપી બાણ મુક્તાનંદ સ્વામીમાં સમાઈ ગયું. મુક્તાનંદ સ્વામી નીલકંઠમાં, મુક્તાનંદ સ્વામી કે ક્યાંય જવાશે નહીં, નીલકંઠ વર્ણી કે ક્યાંય જવું જ નથી. દ્રષ્ટિથી જોનારા ભક્ત હોય ત્યાં ભગવાન રોકાઈ જાય છે, રોકાઈ જાય છે. સાત સાત વર્ષ સુધી નીલકંઠ વર્ણીને દ્રષ્ટિથી જોનારા કોઈ નહોતા, આંખથી જોનારા જ હતા. આંખથી જ જોનારા હતા, દ્રષ્ટિથી જોનારા નહોતા. મુક્તાનંદ સ્વામીએ જ્યારે દ્રષ્ટિથી જોયા, જ્ઞાનપૂર્વક જોયા, હેતપૂર્વક જોયા, બધી ઇન્દ્રિયોની વૃત્તિઓ ચારે બાજુથી સંકેલીને જોયા, ત્યારે નીલકંઠ જિંદગી પર્યંત મુક્તાનંદ સ્વામીના બની ગયા. મુક્તાનંદ સ્વામી નીલકંઠના. લ્યો, આ મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ પામેલી પરંપરા, ગુરુ પરંપરા, એમાં આવેલા પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી તમને મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ આપી રહ્યા છે. આ વાત સંપ્રદાયનો અર્ક છે. મુક્તાનંદ સ્વામી ન હોત તો નીલકંઠ વર્ણી લોજમાં રોકાયા જ ન હોત. તો સંપ્રદાયનો પ્રારંભ જ ન હોત. મુક્તાનંદ સ્વામી પણ ગુરુ ભક્તિવાળા,
પાંચ પ્રશ્નો પૂછ્યા નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને, જેના જવાબ સંતોષકારક ક્યાંય નહોતા મળ્યા. સાંભળજો બરાબર, નીલકંઠ વર્ણી લોજમાં રોકાઈ ગયા એનું મૂળ આર્દ તમને આપું છું. એનું આર્દ છે દ્રષ્ટિ, આંખ નહીં. પાંચ પ્રશ્નો પૂછ્યા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના લક્ષણો કયો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યા, અને પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, વર્ણિરાજ, ગુરુ પાસેથી જે જાણ્યું છે એ અમે કહીએ છીએ, વિશેષ અમારા ગુરુ જાણે. ત્યારે નીલકંઠ વર્ણીએ નિર્ણય કરી લીધો હતો કે આ સાધુને મૂકવા નહીં, આ ગુરુની દ્રષ્ટિને પામેલા સંત છે. સમજાય છે? એ દ્રષ્ટિ ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી તમને આપી રહ્યા છે, તમે ઝીલી રહ્યા છો. ઝીલવું પહેલી વાત છે, ઝીરવવું બીજી વાત છે. દ્રષ્ટિ મળે તો ઝીલી શકાય, અને દ્રષ્ટિ મળે પછી બીજી ત્યારે ઝીરવી શકાય. બહુ સરસ ભાઈ, અમને તો આનંદ થઈ ગયો. અમે ભલે અમારી શિબિર ચાલે છે અને આવ્યા છીએ, પણ અમારો ટાઈમ બહુ લેખે લાગી ગયો. અમારું બેસતું વર્ષ સુધરી ગયું અમને સદગુરુના ચરિત્રોની કથા સાંભળવા મળી. હું જે વાત કરું છું દિલથી વાત કરું છું, તમને કોઈને સારું લગાડવા વાત કરતો નથી. અમે તો કાંઈ એમને માટે ટાઈમ આપ્યો નથી, એમણે અમારે માટે જે ટાઈમ આપ્યો હતો. એમણે સામેથી કીધેલું. કોઈ કહેશે કે વક્તા કર્યા એટલે રસોડું કર્યું છે એના સાધુએ, એમ નહોતું. વક્તા પદે સ્થાપ્યા ફરિણીમાં એટલે એના સાધુએ વાસણ ઉટક્યા, એમ નહોતું. એમણે પહેલેથી જ કીધું હતું કે અમને જે સેવા સોંપશો એ અમે કરશું. વક્તા પદે તો અમે પછી સ્થાપ્યા એમને. આ સત્સંગમાં શ્રીજી મહારાજને જોવા માટે શ્રીજી મહારાજની દ્રષ્ટિ પાયમાં હોય એની દ્રષ્ટિ લ્યો. આ સત્સંગમાં સંતને જોવા માટે સંતને પાયમાં હોય એની દ્રષ્ટિ લ્યો. આ સત્સંગમાં સંતની દ્રષ્ટિને પાયમાં હોય એવા સત્સંગીની દ્રષ્ટિ લ્યો. લ્યો સાંભળ્યું, સવેદ પદવી પંચાળાનું સાતમું વચનામ, યો માયા સંત તયાનુવૃત્યા ભજેત તદ પાદ સરોજ ગંધમ. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી. ધામ જે પોતાનું સ્વરૂપ એનાથી ટાળ્યું છે માયાના સર્ગરૂપી કપટ જેમણે, એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. દ્રષ્ટિ કોની લેવાની? સત્ય સ્વરૂપ છે, દ્રષ્ટિ કોની લેવાની? દ્રષ્ટિ એકાંતિક સત્પુરુષની. એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવે તો એની એ
ભગવાનની મૂર્તિ જે મનુષ્ય જેવી લાગતી હતી, પોતે જન્મે, પોતે બાળક થાય, પોતે વૃદ્ધ થાય, પોતે યુવાન થાય, પોતે મરી જાય, એમ ભગવાનને દેખે, એકાંતિક સત્પુરુષની દ્રષ્ટિ લે, ત્યારે એની એ મૂર્તિ સચિતને આનંદમય ભાસે. આંખથી જોશો તો આપણા જેવા લાગશે, દ્રષ્ટિથી જોશો તો દિવ્ય લાગશે. રામાનંદ સ્વામી સરદાર પધાર્યા. એક જણાને અતિસાર નામનો રોગ થયો એટલે જાડા થયા. અતિ ઝાડા થયા, કોઈ રીતે કાબૂમાં ન આવે એવા. રામાનંદ સ્વામી પાસે આશીર્વાદ લેવા આવ્યા. રામાનંદ સ્વામી કે એને પાણીમાં મીઠું ઘોળી મીઠાનું પાણી વાઈ ગયું, મટી જાય. એટલે મીઠાનું પાણી ભાયું, ઝાડા મટી ગયા. રામાનંદ સ્વામી તો ત્યાંથી આગળ વિચરણ કરવા ગયા. પછી કાંઈ 2-4 મહિના પછી કોઈને પાછા ઝાડા થયા છે. એક ગામમાં બોદો હતો, એક બોદો નામ એનું, બોદો અને આમે બોદો. એને ખબર પડી કે પેલા ભાઈને ઝાડા થઈ ગયા છે, એટલે કે રામાનંદ સ્વામી કહી ગયા છે મીઠાનું પાણી પાવાનું. એમ કરીને એને કીધું મીઠાનું પાણી પાઈ દો મટી જાય. મીઠાનું પાણી પાયું, ઓલાને ઝાડા વધ્યા અને મરી ગયો. પછી બોદાએ સરદારમાં પ્રચાર કર્યો કે મોટા સાધુ થઈને અવળો રસ્તો બતાવતા જાય છે. એની પાસે આંખ હતી, દ્રષ્ટિ નહોતી. સમજાય છે? એની પાસે આંખ હતી, દ્રષ્ટિ નહોતી. સદગુરુ ચરિત્રોની કથા સાંભળવી, ઝીલવી અને ઝીરવવી, ત્યાં દ્રષ્ટિની જરૂર છે, કૃપાની જરૂર છે. બહુ સરસ, તમારા બહુ મોટા ભાગ્ય છે. મુક્તાનંદ સ્વામીથી માંડીને અત્યાર સુધીના સદગુરુઓ સુધીની જીવન કથા, એમના ચરિત્રો, એના જીવનની દિવ્યતા, એ કેવા હતા સદગુરુઓ કહું તમને? તમારે શિક્ષાપત્રી વાંચી કે ન વાંચી, ભલે કોઈ એવા સમર્થ સદગુરુનું જીવન લખશો એટલે શિક્ષાપત્રી તૈયાર થઈ જશે. સમર્થ સદગુરુઓનું જીવન શિક્ષાપત્રીથી જરા પણ પૃથક નથી, એટલે જે સમર્થ થયા છે. તમને આખી શિક્ષાપત્રી યાદ ન રહેતી હોય તો સમર્થ સદગુરુઓના જીવનને લખો, શિક્ષાપત્રી લખાઈ જશે. આનું નામ દ્રષ્ટિ. ગુરુકુળના, ગુરુકુળ યુગના આદ્ય સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, ગુરુકુળ યુગના પ્રવર્તક. ત્યારે આંખથી જોનારા શું બોલતા હતા એ મને ખબર છે, એમના સંતોને પણ ખબર છે. અમારા ગુરુ જોગી સ્વામી બહુ વાત કરતા, એ દ્રષ્ટિથી વાત કરતા. કે શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીએ બહુ સહન કર્યું છે અને બહુ સહન કર્યું છે
એનું ફળ આ એના સંતો ભોગવે છે. આ દ્રષ્ટિ આંખથી જોનારા એમ કહેતા આ શું ગુરુકુળ નામનું ડિંડક ઊભું કર્યું છે, આવું તો અમે કોઈ દી સાંભળ્યું નહોતું. ગુરુકુળ એટલે શું વળી, આ શું મૂળ સંસ્થાથી જુદું થવાનું લાગે છે કંઈક, આમાં કંઈક સ્વતંત્રતા જોતી હશે. આ આંખથી જોનારાની દ્રષ્ટિ જે હોય તે પણ આખા સંપ્રદાયનો ફ્લો પ્રવાહ ગુરુકુળોમાં વળી ગયો. જુઓ તમે, જે ગુરુકુળોનો વિરોધ કરતા હતા એ પણ ગુરુકુળો જમાવી જમાવીને બેસી ગયા, સમજાય? એને દ્રષ્ટિ મોડી મોડી મળી, એને દ્રષ્ટિ તો મળી પણ બહુ મોડી મોડી મળી, સમજાય છે? અત્યારે આપણે જે આ નૈમિષારણ્ય ક્ષેત્ર રૂપા રૂપ સ્થાનમાં બેઠા છીએ એ પણ એક ગુરુકુળની ભૂમિ છે. વિચારો, જ્યાં મનોમય ચક્રની ધારા બૂઠી થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. નૈમિષારણ્ય ક્ષેત્ર નામનું તીર્થ છે એ નહીં, એ સ્થાવર તીર્થ છે. જંગમ તીર્થ રૂપ નૈમિષારણ્ય ક્ષેત્રની શ્રીજી મહારાજે વાત કરી છે સારંગપુરના સાતમામાં. એ પણ દ્રષ્ટિ હોય તો સમજાય, નહીતર ન સમજાય. ત્યાં છેવટે મહારાજે વચનામૃતનો નૈમિષારણ્ય ક્ષેત્રના અર્થનો જજમેન્ટ આપતા, રહસ્ય કહેતા એમ કહ્યું છે, જ્યાં એકાંતિક સત્પુરુષ હોય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. મન છે એ ચક્ર છે, 10 ઇન્દ્રિયો 10 એની ધારાઓ છે. એ જ્યાં ઘસાઈ જાય, બુઠાઈ બુઠી થઈ જાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. પછી કરવું શું? તો કે જે કાંઈ સુકૃત કરો એ ન્યા કરવાનું. એ ગમે ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર ઊભું થઈ શકે. ગુરુકુળોમાં પણ નૈમિષારણ્ય ક્ષેત્ર હોય, મંદિરોમાં પણ નૈમિષારણ્ય ક્ષેત્ર હોય, ક્યાંય વનમાં અરણ્યમાં વગડામાં એકાંતિક સત્પુરુષ આસન નાખીને જમાવે ત્યાં પણ નૈમિષારણ્ય ક્ષેત્ર બની શકે. આ બધી બાબતો દ્રષ્ટિથી પ્રાપ્ત થાય છે. તો આ નૂતન નવલા બેસતા વર્ષે હે સદગુરુ ચરિત્રોની કથાના માધ્યમથી મહામંત્ર પીઠાધિપતિ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, સૌ ભક્તોને દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને જે મનુષ્ય જેવા લાગે છે, જે દિવ્ય લાગે, જે જળ લાગે છે ચૈતન્ય લાગે, જે સામાન્ય લાગે છે અસામાન્ય લાગે, જે અસમર્થ લાગે છે એ જ સમર્થ લાગે, એવી મહામંત્ર પીઠાધિપતિ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની.